गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आजना सेशन में आजना पीरियड में आपणे पोएम वन छे ए समझीशुं दीकरीओ। यूनिट टेन छे एना विडियोज तमने मैं बधा ज विडियो थ्रू शिक्षण आप्युं। हवे आजे आपणे पोएम छे ए स्टार्ट करीशुं बेटा। फर्स्ट पोएम छे एनुं नाम छे माय सॉन्ग, मारू गीत, अने ए लखेलू छे रविन्द्रनाथ टागोर। दीकरीओ, रविन्द्रनाथ टागोर थी कोण अजाण छे? कोई ज पण नहीं। रविन्द्रनाथ टागोर एक प्रख्यात शिक्षक, प्रोफेसर, कवि, लेखक, नृत्यकार, संगीतकार, पेंटर, अनेक गुणों थी ए भरपूर हता। एवं कहवाय जनरली के कोई एक व्यक्ति छे ने ए एक कला में माहिर होय। माहिर होय एटले होशियार होय, एनामां एक होशियारी उत्तम कक्षानी होय। पण रविन्द्रनाथ टागोर में तो 15 प्रकारनी होशियारी श्रेष्ठ कक्षानी हती। उत्तम वक्ता हता, उत्तम लेखक, विचारशील व्यक्ति, अनेक आवडतोथी ए भरपूर एमनुं व्यक्तित्व हतुं। અને એમના પ્રખ્યાત કાવ્યોમાંનું એક કાવ્ય છે માય સોંગ, ખૂબ સરસ છે કાવ્ય। અને એ માતા વિશે છે, બરાબર છે? માતા છે એ પોતાના બાળકને કઈ રીતે સાચવે છે એનું અદ્ભુત વર્ણન દીકરીઓ આ કાવ્યમાં કરેલું છે। આપણે સમજીએ। ધીસ સોંગ ઓફ માઇન will wind its music around you, my child. હે મારા બાળક, મારું આ ગીત છે એ સંગીતની જેમ તારી આસપાસ વીંટળાઈ જશે। will wind એટલે વીંટળાવવું, around એટલે તારી આસપાસ, music એટલે સંગીત। માતા એના બાળકને એમ કહે છે કે હે બાળક, મારું ગીત છે, માઇન એટલે મારું, મારું આ ગીત છે તારી આસપાસ સંગીતની માફક વીંટળાઈ જશે। એટલે માતા શું કહેવા માગે છે કે સંગીતરૂપી પ્રેમ અને હૂંફ અને લાગણી છે એ તારી આસપાસ જ રહેશે, બરાબર? સંગીત છે એ જો કોઈ વગાડે અથવા તો ગાય તો એ કેમ વ્યક્તિની આસપાસ પહેલાં ગુંજે, પછી હવામાં તરંગોથી અન્ય વ્યક્તિ સામે એ અવાજ પહોંચે, પોતે તો પહેલાં પોતે જ સાંભળે। એ રીતે માતા પોતાના બાળકને એમ કહે છે કે હું તારી માં છું, તું મારું સંતાન છે, એટલે મારી લાગણી, હૂંફ, પ્રેમ, જે કંઈ મારી સારી ભાવના છે એ તારી આસપાસ જ રહેશે। હવે એ કઈ રીતે રહેશે? તો કે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ। ફોન્ડ આર્મ્સ, ફોન્ડ એટલે પ્રેમાળ, આર્મ્સ એટલે હાથ, પ્રેમના પ્રેમાળ હાથની જેમ, પ્રેમપૂર્વક પ્રેમાળ હાથની જેમ મારું આ ગીત છે, મારી જે લાગણી છે, મારો પ્રેમ છે એ તારી આસપાસ જ રહેશે। સેકન્ડ લાઇન આપણે જોઈએ દીકરીઓ। ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ। ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત વિલ ટચ, સ્પર્શ કરશે યોર ફોરહેડ, તારા કપાળને। ફોરહેડ મીન્સ કપાળ, લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદરૂપી પપ્પી આપીને તારા કપાળને મારું આ ગીત સ્પર્શ કરશે। આજે માતા છે એના બાળકને પ્રેમ વરસાવવા માટે ખૂબ પપ્પી આપે, અને બાળક છે એનું દુઃખ ભૂલી જાય, એનું રડવાનું ભૂલી જાય, એનો ભણતરનો ભાર ભૂલી જાય, એટલી માતા છે એ લાગણી વરસાવે પોતાના બાળકને। એટલે એક માતા છે એના બાળકને કહે છે કે મારું ગીત છે એ આશીર્વાદરૂપી પપ્પી આપીને તારા કપાળને સ્પર્શ કરશે, એટલે કે હું તારી માટે ખૂબ પ્રેમભાવ રાખીશ। ત્યાર પછીની લાઈન જોઈએ દીકરીઓ। વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર। કેટલો સરસ કહે છે દીકરીઓ, જો જીવનના બધા તબક્કામાં માતાનો સાથ છે એ અમૂલ્ય છે, કેટલું સરસ કહે છે। વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ,
ત્યારે તે તારી બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં વિસ્પર એટલે ગણગણાટ કરશે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગણગણાટ કરશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, ક્રાઉડ એટલે ટોળું, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલૂફનેસ. ફેન્સ એટલે રક્ષણ કરવું, અલૂફનેસ એટલે દૂર રહેવું. તે ઇટ વિલ ફેન્સ યુ, તે તમારું રક્ષણ કરશે અબાઉટ વિથ અલૂફનેસ, દૂર રહીને પણ. અલૂફનેસ એટલે દૂરતા, દૂર રહીને પણ. એટલે માતા દીકરીઓ કેટલો ઉચ્ચ કક્ષાનો ભાવ પોતાના બાળક માટેનો આ કાવ્ય થકી દર્શાવી રહી છે. એ પોતાના સંતાનને શું કહે છે કે જ્યારે તું ટોળામાં હોઈશ ને ત્યારે તે તારું રક્ષણ કરશે, ભલે ને હું ગમે એટલી દૂર હોય, અને તને એ બધાથી દૂર રાખશે અબાઉટ વિથ અલૂફનેસ. અને ટોળું હોય, માણસોનું ટોળું હોય દીકરીઓ, એમાં બધા જ સારા પ્રકારના માણસો ના હોય, બધા મિક્સમાં વર્તન કરવાવાળા મિક્સ પ્રકારના માણસો હોય, બરાબર છે? તો એમાં દૂર રહેવા યોગ્ય વ્યક્તિથી તારું ટોળામાં હું રક્ષણ કરીશ અને તને દૂર રાખીશ એમ બતાવે છે. માય સોંગ વિલ બી લાઇક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું ગીત છે એ સ્વપ્નરૂપી પાંખો એક જોડી આપશે. માય સોંગ વિલ બી લાઇક એ પેર ઓફ વિંગ્સ, મારું ગીત છે એ પાંખોની એક જોડી જેવું છે. ટુ યોર ડ્રીમ્સ, તારા સ્વપ્ન માટે. એટલે કેટલો ઉત્કૃષ્ટ ભાવ બતાવવા માગે છે કે મારું ગીત છે એ તારા સ્વપ્ન પૂરા કરવા માટે, તારા સ્વપ્નને જાણે કે પાંખોની એક જોડી આપશે, અને એની ઉપર બેસીને એ સ્વપ્ન તારા તું ઉડીને પૂરા કરી શકીશ એવું કહે છે. માતાનું બલિદાન જુઓ, પોતાના સંતાનને જન્મ આવે, પોતે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય, જીવન ખુવાર કરી નાખે, પણ એના સંતાનને સાથ આપવાનો છોડે નહીં, એ માતાનું બલિદાન છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. અનનોન એટલે અજ્ઞાન. શું કહે છે દીકરીઓ? ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તે એટલે શું? મારું ગીત. મારું ગીત એટલે શું? માતાનો સાથ, સહવાસ, પ્રેમ, લાગણી, હુંફ, એ તારા હૃદયનું પરિવર્તન કરી નાખશે. વિલ ટ્રાન્સપોર્ટ, સ્થળાંતર કરી નાખશે. ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, અજ્ઞાત છેડા ઉપર. વર્જ ઓફ એટલે સીમા, છેડો, બરાબર? અજ્ઞાત જગ્યાએ, અજ્ઞાત જેને કોઈ જાણતું નથી એવી અજ્ઞાત જગ્યાએ, એ સીમા પાર, એ પહેલા છેડે તારા હૃદયનું પરિવર્તન કરી નાખશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર, તે વફાદાર તારા જેવું રહેશે. ઓવરહેડ એટલે તારા માથા ઉપર. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે અંધારી રાત છે એ તારા રસ્તામાં આવશે. જ્યારે અંધારી રાત તારા રસ્તામાં આવશે ત્યારે મારું ગીત છે એ તારા માથા ઉપર, ઓવરહેડ એટલે મસ્તક ઉપર. મસ્તકને અડીને નહીં, પણ આપણે ઊભા હોય તો આપણા માથા ઉપર કેમ આકાશ, તારાઓ, સૂર્ય, ચંદ્ર એ બધું હોય, એટલે આપણી અને એ કંઈ અવકાશના કોઈ પણ પદાર્થો વચ્ચે કેમ હવાનું આવરણ હોય, એ રીતની વાત છે કે મારું ગીત છે એ વફાદાર તારાની જેમ તારી માથે રહેશે. ફેથફુલ એટલે વફાદાર, સ્ટાર એટલે તારાની જેમ માથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, મારું ગીત છે એ તારી આંખોની કીકીમાં બેસશે. પ્યુપિલ્સ એટલે આંખની કીકી, યોર આઈઝ એટલે તારી આંખોની, પ્યુપિલ્સ એટલે કીકીમાં મારું ગીત બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, અને તને વસ્તુરૂપી હૃદયમાં એ તને દ્રષ્ટિ આપશે, અને ત્યાં તને વિલ કેરી લઈ જશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ, અને તારી દ્રષ્ટિને ત્યાં પહોંચાડશે, તારી દ્રષ્ટિને લઈ જશે. ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ,
વસ્તુના હૃદયમાં, વસ્તુરૂપી હૃદયમાં તારી દ્રષ્ટિને લઈ જશે. એટલે માતા શું કહેવા માગે છે દીકરીઓ, કે કોઈ પણ એવી અજાણ જગ્યા હોય, અજાણ્યા પ્રદેશો હોય, અજાણી બાબત હોય, અજાણી વસ્તુ હોય, તો ત્યાં હું તને પહોંચાડી દઈશ મારા અનુભવરૂપી આંખોની કીકીથી. મારું ગીત આવીને તારી આંખની કીકીમાં બેસશે, એટલે કે મારો અનુભવ છે એ તારી આંખોની કીકીમાં બેસશે અને તારા વસ્તુરૂપી હૃદયમાં, દ્રષ્ટિમાં એ ઉંચકીને લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, અને જ્યારે મારો અવાજ છે એ મૃત્યુમાં શાંત થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, મારું હૃદય છે તારા જીવતા, મારું ગીત છે તારા જીવંત હૃદયમાં બોલતું રહેશે. એટલે શું કહે છે દીકરીઓ, એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, અને જ્યારે મારો અવાજ છે એ મૃત્યુમાં શાંત થઈ જશે, હું મૃત્યુ પામીશ, તો પણ મારું ગીત છે, એટલે કે મારી મૂફ છે, મારી લાગણી છે, મારો તારા માટેનો પ્રેમ છે, એ હે મારા દીકરા તારા હૃદયમાં પણ બેસી જશે આવીને અને એ બોલતો રહેશે. બરાબર છે? એટલે રવીન્દ્રનાથ ટાગોરનું ખૂબ સુંદર કાવ્ય છે કે નાનકડા બાળક માટે માતાનું જે સમર્પણ, બલિદાન, ત્યાગ, માતાની જે માતૃત્વની જે નિષ્ઠા છે અને જે બલિદાન, ત્યાગ અને એ થકી બાળકનો સર્વાંગી વિકાસ કરવા માટે, એનું રક્ષણ કરવા માટે માતા પ્રયત્નશીલ રહે છે, એ ખૂબ સુંદર રીતે માય સોંગ, મારા ગીતના એક પ્રતીકાત્મક શબ્દ રૂપે માતાનો પ્રેમ અને ભાવ છે, બાળક માટે સમર્પણ છે, અહીંયા ખૂબ સુંદર રીતે સમજાવેલું છે. તો દીકરીઓ, આ કાવ્ય છે, એના સ્પેલિંગ્સ પાકા કરજો લખી લખીને. ત્યારબાદ આ કાવ્યને સારા અક્ષરે પણ ફેરબુકમાં લખવું અને ભાવ સમજવો, 2-3 વખત વાંચી, આ વિડીયો સાંભળી ટ્રાન્સલેશન કરવું, કે જેથી સ્ટાન્ઝા પૂછાય છે પરીક્ષામાં, 2-4 લાઇન, 5 લાઇન પૂછાશે અને એની નીચે 3-4 પ્રશ્ન હોય તો એ તમને લખતા આવડે. 4-4 લીટીનો સમૂહ એટલે એને સ્ટાન્ઝા કહેવાય. એમાં દીકરીઓ 4 લીટી પણ હોય, 5-6 પણ હોય અને 3 પણ હોય તો એને એક સ્ટાન્ઝા કહેવાય. ધારો કે આપણે એવો ભાગ પાડી શકીએ તો કહી શકીએ કે આ કેટલા સ્ટાન્ઝાનું પોએમ છે, તો આ 3 લઈએ, અહીંયા 3 લઈએ અને અહીંયા 4 લઈએ, બરાબર? તો આ 3 સ્ટાન્ઝામાં આ લખેલું પોએમ છે, તો કોઈ પણ એક સ્ટાન્ઝા છે એ પૂછાશે અને એમાંથી 2-3-4 પ્રશ્ન હશે તો એ લખવાના હશે. દીકરીઓ, પોએમના સ્ટાન્ઝામાં એક પ્રશ્ન તો લગભગ નક્કી જ હોય છે કે કોઈ પણ એક સ્પેલિંગ છે એનો સમાનાર્થી, સિનોનિમ્સ એટલે સમાનાર્થી આપો, એ નક્કી જ હોય છે. કોઈ આ બંનેમાંથી કોઈ પણ પોએમનો કોઈ પણ એક સ્પેલિંગ મૂકે તો એનો સમાનાર્થી આપો, તો એ સ્ટાન્ઝામાંથી નીચે આપેલા શબ્દનો ઉપર સ્ટાન્ઝા એટલે કે કાવ્ય પંક્તિમાંથી તમારે સમાનાર્થી શબ્દ શોધવાનો અને એની સામે સાચો લખવાનો. જુઓ, વિઝન, વિઝન એટલે દ્રષ્ટિ, બરાબર? તો એનો સમાનાર્થી શું થશે? સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ. લોનલી એટલે એકલતા, લોનલી મીન્સ એકલતા, તો અલોન, જો અહીંયા અલોન વપરાયેલું છે, રાઈટ? તો એવી રીતે તમારે અહીંયા અંદરથી જે સમાનાર્થી શબ્દ હોય એ શોધીને લખવાનું અને અહીંયા સાઇટ આપેલું છે દ્રષ્ટિ, બરાબર છે? એટલે અંદર જે આપેલા છે ને એ તમારે જવાબ આમાં અંદરથી શોધીને લખવાના અને એના 12 સમાનાર્થી આપેલા છે, વિઝન અને લોનલી, જે આ વિઝન અને લોનલી કાવ્યમાં વપરાયા નથી પણ એના સમાનાર્થી જે આપણે શોધીને લખીશું એ કાવ્યમાં વપરાયેલા શબ્દો છે, રાઈટ? તો આ રીતે બેટા કરજો, ફેરબુકમાં બધું જ લખજો, કોમ્પ્રિહેન્શનના C1ના પ્રશ્નો જવાબ, C2 નથી કરવાનું, C3 અને C4 ટ્રુ ઓર ફોલ્સ અને સાચો ટીક માર્કે આપણે કરીએ, આ આપણે ફેરબુકમાં પણ લખવાનું છે.
ટીક માર્ક ધ સેન્ટન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ, નીચે નજીકનો અર્થ ધરાવતું સેન્ટન્સ હોય એ ટીક માર્ક કરો, તમને પ્રશ્ન જવાબ લખવામાં કામ આવે એટલે કરાવી રહી છું. ધ સોંગ વિલ બી લાઈક એ ફેથફુલ સ્ટાર, ગીત છે એ વફાદાર તારા જેવું રહેશે. તો ધ સોંગ વિલ બી એ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ, ગીત છે એ વફાદાર તારા જેવું રહેશે કે જે બાળકને માર્ગદર્શન આપશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ ધ લવ મીન્સ, પ્રેમાળ હાથ એનો મતલબ આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ, એવા હાથ કે જે બાળકને પ્રેમ આપે અને કમ્ફર્ટ અને હૂંફ પણ આપે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મીન્સ, મારું ગીત છે એ તારા જીવતા હૃદયમાં બોલશે એનો મતલબ શું. ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ નોટ ડેડ, ધ સોંગ વિલ ટેલ ધ ચાઇલ્ડ ધેટ હી વોઝ નોટ એબેન્ડન્ડ. માતા કે પિતા કોઈ મૃત્યુ પામ્યા ન હોય તો આ ગીત છે એ બાળકને એવું બતાવશે કે તે એબેન્ડન્ડ એટલે પરછોડાયેલો નથી. એબેન્ડન્ડ એટલે ગેવ અપ, છોડી દેવું, બરાબર. એબેડન એટલે ગીવ અપ, છોડી દેવું, તરછોડી દેવું, એટલે કે તરછોડાયેલો નથી, બરાબર. એના માતા પિતાના વિચારો અને મનોબળરૂપી જે વાત છે ને બાળકના હૃદયમાં પ્રસ્થાપિત થઈ ગઈ હોય અને એને કારણે એ બાળક પોતાનું જીવન પસાર કરી દે. માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, મારું ગીત છે એ તારા હૃદયનું પરિવર્તન કરશે ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, અજાણ્યા છેડા ઉપર, અજાણી જગ્યાએ, અજાણ્યા સીમા ઉપર જઈને. તો ધ સોંગ ટેક્સ અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ મિસ્ટ્રી, એટલે શું કહેવા માગે છે કે આ ગીત છે એ કોઈ રહસ્યમય જગ્યાએ, આશ્ચર્યજનક જગ્યાની નજીક એમ કે લઈ જાય છે, એટલે કે જ્યાં પોતે જઈ ન શકે, જે બાબત પોતે વિચારી ન શકે, માતાના હૃદયના પ્રેમ અને તરંગોની એટલી પોઝિટિવ ઇફેક્ટ થાય છે, અસર થાય છે કે બાળક છે એનામાં ખૂબ હિંમત તેજસ્વીપણું આવી જાય છે અને ક્યારેય ન ધારેલું કાર્ય છે એ બાળક કરે છે. એનું કારણ એની માતાની મૂફ, બરાબર છે. હવે દીકરીઓ ટ્રુ ઓર ફોલ્સ આપણે કરીશું. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ, આ ગીત છે એ બાળકના માથાને સ્પર્શ કરશે. નહીં, માથાને નથી કહેતા, ફોરહેડને, કપાળને કહે છે, એટલે આ ફોલ્સ આવશે. ધ ચાઇલ્ડ વિલ બી ટેકન કેર ઓફ બાય ધ સોંગ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, બાળક જ્યારે એકલું હશે ત્યારે આ ગીત છે એ બાળકનું રક્ષણ કરશે. તો ટ્રુ, બરાબર, કાળજી લેશે, ટેકન કેર એટલે કાળજી લેશે, તો ટ્રુ. ધ સોંગ વિલ વિસ્પર ઇન ટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ, ગીત છે એ બાળકના કાનમાં ગણગણાટ કરશે. ટ્રુ. ધ સોંગ વિલ બી એ ગાઈડિંગ સ્ટાર વેન ધ ડાર્ક ડે ઇઝ ઓવર ધ ચાઇલ્ડ્સ પાથ, ગીત છે એ બાળકના રસ્તામાં, પાથ એટલે વે, રસ્તો, બાળકના રસ્તામાં જ્યારે અંધારું છવાશે, મુશ્કેલી આવશે, ત્યારે આ ગીત છે એ ગાઈડિંગ એટલે એને માર્ગદર્શન આપશે, ભૂમિયાનું કામ કરશે. તો ટ્રુ. વેન ધ પેરેન્ટ્સ ડાય, જ્યારે માતા પિતા મૃત્યુ પામશે, દેર ઇઝ અ પ્લેસ ફોર ધેમ ઇન ધ ચાઇલ્ડ્સ હાર્ટ, ત્યારે બાળકના હૃદયમાં એ લોકોની જગ્યા રહે છે. તો આ પણ ટ્રુ આવશે. તો દીકરીઓ, આ કાવ્ય છે એની એક્સરસાઇઝને બધું લખજો સારા અક્ષરે અને 2-3 વાર કાવ્ય રિપીટ કરજો. એના પ્રશ્નની ખૂબ પ્રેક્ટિસ કરજો, કારણ કે કાવ્યની પંક્તિઓમાંથી પ્રશ્ન લખવાના પૂછાય છે, ફકરામાંથી પ્રશ્ન લખવાના પૂછાય તો તમને સીધે સીધું વાક્ય મળે, પણ કાવ્યમાંથી પૂછાય તો કાવ્ય તો કાવ્યની રીતે લખેલું હોય, સાહિત્યિક ભાષામાં, એમાંથી પ્રશ્નનું વાક્ય આપણે જાતે બનાવવું પડે, એટલે અઘરું પડે. ખૂબ પ્રેક્ટિસ કરજો બેટા, તો જ આવડશે. લખવું ફક્ત ઉતારી લેવું, લખી લેવું જરૂરી નથી, પણ મોઢે આવડે એના માટે ખૂબ વાંચીને લખીને પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.